सर्व शिक्षण पाठशाला यूट्यूब चैनल में आप सब मित्रों हार्दिक स्वागत है। आज आप धोरण 12 चैप्टर नंबर 1 भागीदारी विषय प्रवेश विषय आप माहिती मेळवीशुं। एनी अंदर त्रण शब्द खूब महत्वना छे, भागीदारी, भागीदार अने भागीदारी पेढ़ी। आ त्रण शब्द ज आ वीडियोनी अंदर समझवाना छे। तो ये त्रण शब्द समझता पहला थोड़ीक जनरल माहिती जोईए कि जारे कोई व्यक्ति धंधो करतो होय अने ए धंधामां ते पहोंची वळे तेम न होय तो त्यारे ते कोई नवा भागीदार ने जोड़वानो प्रयत्न करतो होय छे। धंधानुं कार्यक्षेत्र वधतुं होय त्यारे नवा भागीदार ने जोड़वा माटे प्रयत्न करतो होय छे, अथवा ते धंधो नुं विस्तरण खूब ज विशाळ रीते थयेलुं होय, अथवा तो कोई अन्य शहेरनी अंदर अथवा तो अन्य कोई विस्तारनी अंदर ए धंधो मोटा प्रमाणमां फैलायेलो होय तो एवा संजोगोनी अंदर भागीदारनी जरूर पड़े छे। वधारे प्रमाणमां ज्यारे मूडीनी जरूरियात होय त्यारे पण भागीदारनी जरूर पड़े छे, अने ज्यारे जोखमोनी वेचणी करवानी होय तो त्यारे पण वधारे प्रमाणमां भागीदारनी जरूर पड़े छे। तो आजे आपणे जोईए ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, તે કોઈ કાયદા દ્વારા અને કોઈ કલમ દ્વારા એની વ્યાખ્યા પ્રસ્થાપિત કરેલી છે। ભારતીય ભાગીદારી કાયદા 1932 કલમ 4 મુજબ આ નો ઉલ્લેખ કરવો જરૂરી છે। જ્યારે વ્યાખ્યા પૂછે કે ભાગીદારી એટલે શું, ત્યારે આ કાયદાનો ઉલ્લેખ કરવાનો અને કઈ કલમની અંદર એ વ્યાખ્યા આપેલી છે એ પણ ખાસ ઉલ્લેખ કરવો। એક ગુણની અંદર ટૂંકા પ્રશ્નની અંદર આવી શકે વ્યાખ્યા। ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી, બધા દ્વારા અથવા બધા વતી, આ શબ્દ આવો જોઈએ વ્યાખ્યાની અંદર, તેમાં નામની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા માટે શું થાય, સંમત થાય, તો આને શું કહેવાય, ભાગીદારી કહે છે। શબ્દ લખેલા છે, શબ્દ વાંચવાથી કોઈ ખબર નહીં પડે, પણ એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણથી વધારે સમજ પડશે। ત્રણ વ્યક્તિઓ છે, એ, બી અને સી। આ ત્રણે ત્રણ વ્યક્તિઓ ભેગા થાય છે અને વિચાર કરે છે કોઈ આપણે ધંધો શરૂ કરવો છે, તો એ કોઈ ધંધો શરૂ કરવા માટે તૈયાર થાય છે। પણ જ્યારે કોઈ ધંધો શરૂ કરતા હોય ત્યારે એ નાના પાયેથી ધંધો શરૂ થતા હોય છે, એટલે એમાં ત્રણે ત્રણ વ્યક્તિ એક સાથે મેનેજમેન્ટ કરી શકતી નથી, એટલે તેમાંનો કોઈ પણ એક વ્યક્તિ લખ્યું છે બધા દ્વારા એટલે આ ત્રણે અને બધા વતી એટલે આ એક, કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા માટે શું થાય, સંમત થાય। ત્રણ ભેગા મળી નક્કી કરે છે આપણે આજ આ ધંધો શરૂ કરવો છે, અને ધંધો શરૂ કરે છે અને વર્ષ દરમિયાન વર્ષ પૂરું થાય અને જ્યારે જે ધંધામાં નફો થાય એ નફો ત્રણેય ભાગીદારો જે નક્કી કરેલ છે એ પ્રમાણમાં વેચી લે છે, તો એને આપણે શું કહીએ છીએ, ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે। બીજો શબ્દ છે ભાગીદારી, કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે, આ શબ્દ આવો જોઈએ ખાસ, વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય। જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય અને તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય, અને વધારે પ્રમાણમાં સામૂહિક રીતે જોડાય તો એને આપણે પેઢી તરીકે ઓળખીએ છીએ। ત્રીજો શબ્દ છે ભાગીદારી પેઢી, ભાગીદારીમાં એટલે જે છે જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે। ફરી એકવાર, ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે। આ ત્રણ શબ્દ છે ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેઢી। ભાગીદારની બીજી એક વ્યાખ્યા, ભાગીદારીની એક બીજી વ્યાખ્યા આપેલી છે, કરાર કરવાને લાયક એટલે મીન્સ કે જે વ્યક્તિ ધંધો કરવા માટે સ્ટેબલ છે, 18 વર્ષ કરતાં વધારે સગીર ન હોવો જોઈએ, એટલે કે 18 વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જોઈએ, તો કરાર કરવાને લાયક હોય તેવી બે વ્યક્તિ ફરજિયાત હોવી જોઈએ,
એટલે બે વ્યક્તિ, એક વ્યક્તિ હોય તો વ્યક્તિગત ધંધો થઈ જાય, પણ એક કરતાં વધારે વ્યક્તિ હોય તો એ ભાગીદાર કહેવાય. બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસર ધંધો કરે તો તેને શું કહેવાય? ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ શબ્દની સમજ જોઈ, ભાગીદાર, ભાગીદારી અને ભાગીદારી પેટી. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.